નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ એકથી વિષય ગુજરાતી. ગુજરાતીમાં આપણે આડી ઊભી પેટી કરવાની છે. શું કરવાની છે? આડી ઊભી પેટી. આ થોડું નવું છે પણ થઈ જશે. જો અહીંયા લખેલું છે ખાટલા, પછી બીજો શબ્દ છે લાડવા. શું છે? ખાટલા લાડવા. આ બે શબ્દો લખેલા છે એ આપણે આડી ઊભી પેટીમાં લખવાના છે. હવે અહીંયા શું લખેલું છે? લા. શું લખેલું છે? લા. અહીંયા લા ક્યાં છે? આવ્યું. પછી બીજા શબ્દમાં ક્યાં છે? પેલું છે. આ પેલા શબ્દમાં છેલ્લો લા છે, બીજા શબ્દમાં પેલો લા છે. તો આ ખાટલા જે છેલ્લો છે ને, અહીંયા આપણે લખશું ખાટલા. આ છેલ્લો લા અહીંયા આવી ગયો. હવે પેલો લા છે તો અહીંયા આપણે શું લખશું? લાડવા. શું લખશું? લાડવા. તો આપણે આજે ઊભી પેટીમાં આ બે શબ્દ લખ્યા, ખાટલા લાડવા. હવે બીજું શું છે? કમર, કરમણ. અહીંયા બંને તો સેમ અક્ષર ક દીધેલો છે. કયો દીધેલો છે? ક. તો આપણે પેલો શું છે? ક. અહીંયા આપણે શું લખશું? કમર. પછી બીજું શું છે? કરમણ. અહીંયા પણ પેલો શબ્દ ક છે, અહીંયા આપણે શું લખશું? કરમણ. પછી ત્રીજું છે બે તાળ, બે પાર. આ બે શબ્દો છે, બંનેમાં બે પેલો છે, બે અક્ષર બંનેમાં પેલો છે. તો અહીંયા બે તાળ, તો બે તાળ પણ આપણે અહીંયા પણ લખી શકશું, અહીંયા પણ લખી શકશું. તો ચાલો આપણે લખી બે તાળ. આ શું છે? બે પાર. તો બે પાર આપણે અહીંયા લખીશું, બે પાર. પછી આ શું છે? ટેબલ, મહેલ. હવે લ લખેલો છે. શું લખેલો છે? લખોટાનો લ. તો લ ટેબલમાં પણ છેલ્લો છે, મહેલમાં પણ છેલ્લો છે. તો આપણે અહીંયા શું છે? પહેલા ટેબલ લખીશું. શું લખીશું? ટેબલ. ટેબલમાં પણ છ છેલ્લો અક્ષર લ આવે છે, મહેલમાં પણ લ અક્ષર છેલ્લો આવે છે. પહેલા આપણે કયો અક્ષર લખીશું? ટે બ લ. હવે કયો અક્ષર લખીશું? મ હે લ, મ હે લ. તો વિદ્યાર્થી મિત્રો, આ આડી ઊભી પેટી છે ને, એ આપણે થોડુંક અઘરું લાગશે પણ સમજણમાં આવી જશે, તો મજા આવશે. તો લેસન કરવાનું છે, આ આપણે નોટમાં હોમવર્ક કરવાનું છે.